કેમ છો વિદ્યાર્થી મિત્રો ગઈકાલના લેક્ચરની અંદર આપણે સૂત્ર દ્વારા જે અવયવોના દાખલા ગણાતા હતા એના વિશે આપણે માહિતી મેળવી હવે સૂત્ર ન આપ્યું હોય પણ એમનેમ આપણને રકમ આપેલી હોય જેમ કે અહીંયા આપણને આપેલું છે કે એક્સનો સ્ક્વેર પ્લસ પાંચ એક્સ અને પ્લસ છ બરોબર ઝીરો માની લો કે આવું આપેલું છે તો અહીંયા તમને પૂર્ણ વર્ગ નથી આપ્યા જુઓ છેલ્લે અને પહેલાં પદની અંદર તમે જુઓ તો તમને પૂર્ણ વર્ગ આપેલા નથી એનો મતલબ કે અહીંયા છ છે તો હવે આ જે રીત આવે એની અંદર એવું આવે કે ગુણાકાર છ થવો જોઈએ સરવાળો કેટલો થવો જોઈએ પાંચ તો છના એવા ભાગ પાડો કે જેનો સરવાળો આપણી પાસે કેટલો થવો જોઈએ પાંચ થવો જોઈએ છના ભાગ પાડો તો એક છ આવે બે ગુણ્યા ત્રણ કરો તો એ છ આવે અને ત્રણ ગુણ્યા બે કરો તો પણ હું આવે છ અને એનો સરવાળો કરો તો પાંચ થવો જોઈએ બરાબર તો આ યાદ રાખવાનું ગુણાકાર છ થવો જોઈએ સરવાળો પાંચ હવે આ રીતનું જ્યારે પાછળ સરવાળો આપેલો હોય ત્યારે અહીંયા જે નિશાની હોય એ બંનેની અંદર કેવી આવે સરખી આવે જેમ કે આપણે જોઈએ કે આપણે આના ભાગ પાડીએ તો આપણને ખબર છે ત્રણ દૂને છ જે મોટું હોય એ પહેલાં રાખવાનું પછી એની નાનો ભાગ રાખવાનું જેમ કે અહીંયા આપણને પ્લસ આપ્યું છે તો આપણે જ્યારે આવી રીતે લખીએ ત્યારે આપણે લખી શકીએ કે અહીંયા છે એની નિશાની છે પ્લસની તો બંને આગળ શું કરવાનું પ્લસ કારણ કે છેલ્લે પ્લસ આપ્યા છે અને અહીંયા ત્રણ લખવાના અને બે લખવાના તો આપણે ડાયરેક્ટ લખી શકીએ એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ ટુ બરાબર આ રીતે ભાગ પાડે પણ જો તમે એને અહીંયા ભાગ પાડીને લખવા હોય અત્યાર સુધી આપણે આવી રીતે લખતા હતા કે એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ સિક્સ ઇક્વલ ટુ ઝીરો આમાંથી કોમન કાઢો કોમન કાઢશો તો હું કોમન નીકળશે આમાંથી એક્સ નીકળશે તો જો તમે એક્સ કોમન કાઢો છો તો અહીંયા શું વધશે એક્સ પ્લસ થ્રી આમાંથી ટુ કોમન કાઢો તો ટુ કોમન કાઢશો તો શું નીકળશે એક્સ પ્લસ થ્રી ઇક્વલ ટુ ઝીરો એનો મતલબ કે તમારી પાસે જવાબમાં શું આવ્યું એક્સ પ્લસ થ્રી અને એક્સ પ્લસ ટુ આ રીતનો આપણી પાસે જવાબ આવ્યો એટલે આપણને ખબર પડે કે જો પાંચ છેલ્લા પદની આગળ પ્લસની નિશાની હોય તો અહીંયા જે નિશાની હોય ને એ જ મૂકવાની માનો કે આની આ જ રકમ આપણે લખીએ પણ આપણે અહીંયા એવું લખીએ કે એક્સનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ અને પ્લસ છ ઇક્વલ ટુ ઝીરો જો એની જ રકમ લખી હવે આપણને અહીંયા શું કહેવા માગે છે કે ગુણાકાર છ થવો જોઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ પાંચ એની જ વસ્તુ કરી પણ અહીંયા પ્લસ હોય તો આગળ જે નિશાની હોય ને એ જ આવે જેમ કે અહીંયા કઈ નિશાની છે માઇનસ નહીં તો બંને નિશાની કેવી કરવાની માઇનસ નહીં કેટલા ભાગ પાડશે ત્રણ દૂને છ તો અહીંયા ત્રણ લખો અહીંયા બે લખો તો એક્સ માઇનસ ત્રણ અને એક્સ માઇનસ બે બરાબર હવે જો આને આપણે દાખલાની રૂપે જોઈએ તો આપણને અહીંયા આપ્યું છે એના ભાગ પાડીએ આપણે તો આપણને શું મળશે એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ ટુ એક્સ અને અહીંયા સિક્સ ઇક્વલ ટુ ઝીરો હવે આની અંદરથી કોમન કાઢીએ આપણે તો જો આની અંદરથી આપણે કોમન કાઢીએ તો આપણી પાસે શું નીકળશે એક્સ અહીંયા આવશે એક્સ માઇનસ ત્રણ અહીંયા કેટલા આવશે માઇનસ બે ગમે ત્યારે તમે માઇનસને કોમન કાઢો એનો મતલબ કે અંદરની જે નિશાની હોય એ ચેન્જ થઈ જાય ઇક્વલ ટુ ઝીરો કારણ કે જો આને અંદર ગુણો તો માઇનસ ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ સિક્સ હવે આને તમે લખશો તો આવું લખાય એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો જો થઈ ગયું ને જો પાછળ પ્લસ હોય ને અહીંયા માઈનસ હોય તો બે જગ્યાએ માઇનસ જ આવે અને પાછળ પ્લસ હોય ને આગળ પ્લસ હોય તો પ્લસ જ આવે એટલે યાદ રાખો કે જ્યારે પણ પાછળ પ્લસ હોય તો તમે આવી રીતે જ બોલી શકો ગુણાકાર છ થવો જોઈએ સરવાળો પાંચ થવો જોઈએ બરોબર ગુણાકાર છ થવો જોઈએ સરવાળો પાંચ અહીંયા જે નિશાની હોય એ બે જગ્યા ઉપર નિશાની આવે અહીંયા જે નિશાની હોય એ બંને જગ્યા ઉપર એ જ નિશાની આવે બરોબર છે આ શેની વાત હતી સરવાળાની કે તમે આવી રીતે ડાયરેક્ટ જવાબ બી લાવી શકો આવું વિસ્તરણ હવે ના કરો અને સીધો જવાબ મૂકો તો પણ તમે મૂકી શકો અત્યાર સુધી આપણે આવી રીતે વિસ્તરણ કરતા હતા હવે તમને ડાયરેક્ટ ખબર પડે તો સીધો જવાબ પણ મૂકી શકો છો ઓકે હવે અહીંયા ફરી જોઈએ આપણે કે અહીંયા તમને આપ્યું હોય કે એક્સનો સ્ક્વેર પ્લસ દસ એક્સ પ્લસ એકવીસ ઇક્વલ ટુ ઝીરો જો આવું આપેલું છે તો તમને એમ ફરી પૂછે કે એકવીસના એવા ભાગ પાડો કે સરવાળો કેટલો થવો જોઈએ દસ થવો જોઈએ તમને હું પૂછ્યું છે સરવાળો એટલે અહીંયા જે નિશાની હોય ને જ આવે જો તમે અહીંયા ભાગ પાડી જુઓ કે અહીંયા એક્સ અહીંયા એક્સ સાત તરીને એકવીસ તો સાત અને ત્રણ જો ટોટલ મારો તો દસ થઈ જાય અહીંયા કઈ નિશાની છે પ્લસ નહીં તો અહીંયા બંને આગળ શું મૂકી દેવાનું પ્લસ સીધું થઈ જાય એક્સ પ્લસ સાત અને એક્સ પ્લસ ત્રણ આ સીધો જવાબ થઈ ગયો પણ જો આપણે અત્યારે આપણે ગણવા બેસીએ તો આપણે કઈ રીતે ગણીએ છીએ કે એક્સનો સ્ક્વેર પ્લસ સાત એક્સ પ્લસ ત્રણ એક્સ અને પ્લસ એકવીસ ઇક્વલ ટુ ઝીરો આની અંદરથી કંઈ કોમન નીકળતું હશે તો એક્સ નીકળે છે તો આપણે હું લખશું એક્સ પ્લસ સાત આમાંથી કોમન શું નીકળે છે તો કે ત્રણ નીકળે છે તો એક્સ પ્લસ સાત થઈ ગયું ને ત્રણ એક્સ પ્લસ સાત તરી એકવીસ ઇક્વલ ટુ ઝીરો બરાબર હવે આને અલગ અલગ કરીએ તો એક્સ પ્લસ સાત અને એક્સ પ્લસ ત્રણ ઇક્વલ ટુ ઝીરો એટલે યાદ રાખો જ્યારે પણ અહીંયા પ્લસની નિશાની હોય અહીંયા જે હોય એ જ જવાબની અંદર આવે બરાબર ડાયરેક્ટ ઓકે હજી આપણે એક દાખલો જોઈએ માનું કે એક્સનો સ્ક્વેર અગિયાર એક્સ પ્લસ ત્રીસ ઇક્વલ ટુ ઝીરો જુઓ ત્રીસના એવા ભાગ પાડો તો ત્રીસ જ્યાં આવતા હોય જ જોવાનો ત્રીસ ક્યાં આવે ત્રીસ એકાત્રીસ બે તો પંદર દુ ત્રીસ ત્રણ તો દસ ત્રીસ ત્રીસના બહુ બધા ભાગ પડે જુઓ એક ગુણ્યા ત્રીસ બે ગુણ્યા પંદર ત્રણ ગુણ્યા દસ પાંચ ગુણ્યા છ તમે લાઈનસર ચાલતા જાઓ આની અંદરથી એવું કરો કે જેનું ટોટલ અગિયાર થતું હોય જો ગુણાકાર ત્રીસ થવો જોઈએ અને એનો સરવાળો કરો તો કેટલા થવા જોઈએ અગિયાર થવા જોઈએ તો આ વસ્તુ આપણી પાસે જોઈએ તો આના ભાગ પડશે છ અને પાંચ છ મોટા છે એટલે પહેલાં રાખવાના તો આને ડાયરેક્ટ લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ એક્સ એક્સ અહીંયા છ અહીંયા પાંચ શેની નિશાની છે માઇનસની માઇનસ માઇનસ તો આપણો જવાબ આવશે એક્સ માઇનસ છ અને એક્સ માઇનસ પાંચ ઓકે આ ડાયરેક્ટ જઈ શકે હવે આપણે જે રીત કરતા હતા એ પ્રમાણે જઈએ તો એક્સનો સ્ક્વેર માઇનસ છ એક્સ માઇનસ પાંચ એક્સ પ્લસ ત્રીસ બરાબર ઝીરો ઓકે હવે આની અંદરથી કંઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢો તો જોવાનું આની અંદરથી કોમન શું નીકળે આમાં એક્સ બે વખત છે એક વખત છે તો શું નીકળશે એક્સ બરાબર આમાંથી શું કોમન નીકળે તો કેક માઇનસ તો નીકળે જ છે પાંચ પણ નીકળશે બરાબર તો આ જે વસ્તુ છે એ આપણે કોમન કાઢી એક્સ કોમન કાઢ્યા હતા અહીંયા શું વધ્યું એક્સ માઇનસ છ અહીંયા કોમન કાઢશો તો શું વધશે એક્સ માઇનસ છ ઇક્વલ ટુ ઝીરો બરાબર હવે આને અલગ આપણે અલગ અલગ લખીએ તો આવી રીતે લખી શકીએ એક્સ માઇનસ છ અને એક્સ માઇનસ પાંચ બરાબર જીરો જુઓ ડાયરેક્ટ જવાબ બી લખી શકો અને વિસ્તરણ કરીને પણ લખી શકો તો આ રીત થઈ ગઈ કે જેમાં તમને પાછળ પ્લસ આપ્યા હોય તો આગળ જે નિશાની હોય એ બંને સેમ એ જ લખાય માઇનસ હોય તો માઇનસ માઇનસ લખવાનું પ્લસ હોય તો પ્લસ પ્લસ લખવાનું જો અહીંયા પ્લસ હતા તો બે પ્લસ આવ્યા જે ભાગ પાડો એમાં અહીંયા માઇનસ હતા તો જે ભાગ પાડો એમાં બંને આગળ માઇનસ આવશે પાછળ તો જે હતી એ જ નિશાની બરાબર તો આ રીતે આપણે અવયવોને પાડી શકે ચલો હવે આપણે જોઈએ કે પાછળ માઇનસ આપેલું હોય જેમ કે આપણને અહીંયા આપ્યું હોય કે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ છ ઇક્વલ ટુ ઝીરો માનું કે આપણને એનું એ જ કીધું જો ગુણાકાર છ થવો જોઈએ પણ બાદ બાકી કેટલી થવી જોઈએ એક થવી જોઈએ હવે જ્યારે બાદ બાકીનો પ્રશ્ન આવે ત્યારે અહીંયા જે નિશાની હોય એની ચેન થાય જેમ કે આને પણ તમે લખો તો આવી રીતે લખી શકો એક્સ એક્સ અહીંયા જે હોય એ લખવાનું અહીંયા છે એની નિશાની છે પ્લસ નહીં તો બીજી શું કરવાની માઇનસની જેમ કે ભાગ પડશે અહીંયા હું લખશો બે તો સીધો જવાબ આવે એક્સ પ્લસ ત્રણ અને એક્સ માઇનસ બે તો આ જવાબ થઈ ગયો હવે આપણે જ્યારે દાખલો ગણીએ તો આપણે શું કરશું એક્સનો સ્ક્વેર પ્લસ ત્રણ દૂને છ એટલે અહીંયા ત્રણ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ છ બરોબર સરવાળો હતો ત્યારે છેલ્લા પદની આગળ તો આપણે શું કરતા હતા આગળ જે પદ હોય ને બંને નિશાની એક સરખી જ આવે આમાં એવું ના હોય આમાં નિશાની ચેન્જ થાય જો અહીંયા ત્રણ પ્લસ હોય તો પ્લસ અને બીજી નિશાની માઇનસની થઈ જાય બરાબર એટલે આવી રીતે જ આપણે વાંચીએ ગુણાકાર છ થવો જોઈએ બાદ બાકી કેટલી થવી જોઈએ એક ઓકે તો ત્રણ દૂને છ થઈ ગયા હવે આને કોમન કાઢીએ આપણે માનું કે અહીંયાથી આપણને એક્સ કોમન નીકળે છે તો એક્સ કોમન કાઢો તો શું આવશે આ બે વાર એક્સ હતો એકવાર એટલે એક્સ જતા રહ્યા તો એક્સ પ્લસ ત્રણ અહીંયાથી જ્યારે આપણે માઇનસ કાઢીએ કોમન કેટલા છે બે જો બે કોમન નીકળી જાય અને માઇનસ નીકળી જાય તો અહીંયા શું વધશે એક્સ નિશાની ચેન્જ થઈ જાય પ્લસ શું થઈ ગયું થ્રી ઇક્વલ ટુ ઝીરો તો આપણને મળશે એક્સ માઇનસ ટુ અને એક્સ પ્લસ થ્રી ઓકે જો થઈ ગયું તો આ રીતે ડાયરેક્ટ ગણી શકો એટલે કે છેલ્લે જો તમને માઇનસ આપ્યું હોય તો એકની એક નિશાની ન આવે જેમ કે એનો એ જ દાખલો જોઈએ એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ છ બરાબર ઝીરો જો તો આની અંદર નિશાની ચેન્જ થશે એક્સ એક્સ અહીંયા આગળ કઈ નિશાની છે માઇનસ નહીં બીજી કંઈ આવે પ્લસ નહીં કારણ કે અહીંયા માઇનસ છે ગુણાકાર છ થવો જોઈએ બાદ બાકી એક થવી જોઈએ તો હવે જ્યારે તમે આના ભાગ પાડશો તો શું આવશે તો આપણે એવી રીતે લખી શકીએ એક્સનો સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ સિક્સ ઇક્વલ ટુ ઝીરો હવે આના ભાગ પાડો આની અંદરથી કોમન કાઢશો તો શું નીકળશે એક્સ અહીંયા એક્સનો સ્ક્વેર છે અહીંયા થ્રી એક્સ છે તો અંદર શું આવશે એક્સ માઇનસ ત્રણ આમાંથી ટુ કોમન કાઢો તો આવશે ટુ એક્સ માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો હવે આને આપણે લખશું તો શું આવશે એક્સ માઇનસ થ્રી અને એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો આ અવયવો આપણને ગમે ત્યારે આવશે જ દરેક ચેપ્ટરની અંદર એકાદ બે દાખલાની અંદર તો આવતા જ હોય એટલે આ ભાગ પાડતા આપણને આવડવું જોઈએ હવે અહીંયા આપણે શું ભાગ પાડ્યો તો ત્રણ અને બે જુઓ એક્સ માઇનસ થ્રી અને એક્સ પ્લસ ટુ તો આ ડાયરેક્ટ જવાબ લખી શકો અને વિસ્તરણ કરીને કરશો તો આ રીતે લખી શકો એટલે આપણે પ્લસ અને માઇનસમાં સમજવાનું કે પ્લસની અંદર અહીંયા પાછળ પ્લસ આપેલું હોય છેલ્લા પદમાં તો આગળ નિશાની સરખી આવે પણ જો માઇનસ આપવી હોય તો બાદ બાકી ગુણાકાર છ થવો જોઈએ બાદ બાકી એક થવી જોઈએ તો પહેલી નિશાની માઇનસની અને બીજી નિશાની એનાથી વિરુદ્ધ આવે એટલે કે માઇનસ હોય તો પ્લસ આવે પ્લસ હોય તો માઇનસ એનો મતલબ કે આ બંને નિશાની ચેન્જ આવે જ્યારે છેલ્લા પદની આગળ માઇનસ હોય તો ઓકે આ આપણી પાસે ક્લિયર હોવું જોઈએ બરાબર હવે આગળ જોઈએ ઘણી વાર આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે અહીંયા ધારો કે માઇનસ પાંચ આપેલા હોય અને અહીંયા માઇનસ બે આપ્યા હોય હવે તમને એમ કહે કે આનો સરવાળો કરો તો આપણે શું કરીએ માઇનસ માઇનસ પ્લસ સાત પણ પ્લસ સાત ના આવે શું આવે માઇનસ આનો સરવાળો કરવાનો જો માઇનસ પાંચ અને માઇનસ બેનો તો કેટલો આવશે માઇનસ સાત હવે માનું કે પાંચ અને બેનો સરવાળો તો તો આપણે કેમ સાત લખીએ છીએ એમ સરવાળો કરવાનો હોય તો માઇનસ જ આવે જો ગુણાકાર હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય આવું ધારો કે તમને એક માઇનસ આપેલું હોય અને એક પ્લસ આપેલું હોય તો મોટી નિશાની કોની તો કે માઇનસની પાંચમાંથી બે જાય તો કેટલા વધશે ત્રણ પણ મોટાની આગળ માઇનસની નિશાની એટલે કેટલા આવશે માઇનસ ત્રણ તમને એમનો ખ્યાલ આવે કે કોઈ આપણી પાસે પાંચ રૂપિયા માગતા હોય અને આપણે એને બે આપીએ તો હજી કેટલા માગશે ત્રણ રૂપિયા એ જ રીતે ધારો કે પ્લસ આપ્યા હોય પાંચ માઇનસ બે તો આપણે શું કરીએ પ્લસની નિશાની બને ત્યાં સુધી લખવાની ન હોય એટલે આપણે ખબર પડે કે આ પ્લસ જ છે એટલે પાંચ પ્લસ છે અને બે માઇનસ છે પાંચમાંથી બે જાય તો ત્રણ મોટી નિશાની કોની પ્લસની એટલે ત્રણ આવે તો આ વસ્તુ આપણી પાસે ક્લિયર હોવી જોઈએ બરાબર છે હવે આગળ જોઈએ માનું કે તમે અહીંયા દાખલા ગણ્યા એ જ વસ્તુઓ છે જેમ કે તમને આપ્યું હોય કે ટુ એક્સનો સ્ક્વેર પ્લસ દસ અને માઇનસ દસ દૂને વીસ આપણે સરવાળો કરીએ તો અહીંયા નવ એક્સ માનો કે આવો દાખલો આપેલો છે બરાબર છે કે ટુ એક્સનો સ્ક્વેર માઇનસ નવ એક્સ દસ એટલે કે અહીંયા તમને શું આપેલું હોય સહગુણક આપેલો હોય તો આપણે એવું સમજવાનું દસ ધૂને વીસ વીસના એવા ભાગ પાડો કે સરવાળો નવ થાય બરાબર તો આપણે ડાયરેક્ટ ભાગ પાડીએ તો આપણે હું લખી શકીએ જો ટુ એક્સનો સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ ચાર એક્સ અને પ્લસ દસ જો અહીંયા પ્લસ હોય એટલે આપણને બે બંને નિશાની કેવી આવે સરખી જ આવે જે ભાગ પાડો એ હવે આની અંદરથી કોમન કાઢો કોમન કાઢશો તો શું આવશે આમાં બંનેની અંદર એક્સ છે તો આપણે એક્સ કોમન કાઢીએ તો અહીંયા આવશે ટુ એક્સ માઇનસ ફાઈવ આની અંદર જુઓ તો બંનેમાં ટુ ટુ છે પાંચ દુ દસ અને બે દુ ચાર એનો મતલબ કે આમાંય બે છે અને આમાંય બે છે તો બે કોમન કાઢો પણ શું લઈને નીકળશે માઇનસ લાઈન જ્યારે પણ માઇનસ લાઈન કોમન નીકાળીએ આપણે એટલે અંદરની નિશાની ચેન્જ થઈ જાય તો અહીંયા શું વધશે ટુ એક્સ આ જે પ્લસ હતું એ શું થઈ જશે માઇનસ પાંચ ઇક્વલ ટુ ઝીરો હવે અહીંયા આવશે ટુ એક્સ માઇનસ ફાઈવ અને એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો જો થઈ ગયું બરાબર આ રીતનું આપણે લખી શકીએ હવે આપણે જ્યારે ડાયરેક્ટ લખવાનું હોય કે આપણને એમ કહીએ કે આ ભાગ કઈ રીતે પડ્યા તો અહીંયા જે આપ્યું હોય એના ઉપરથી આપણે બી લખી શકીએ જો અહીંયા આપણે લખી શકીએ કે જે ભાગ પાડ્યા હતા ધારો કે આપણે પાંચ અને ચાર તો અહીંયા ટુ એક્સ ટુ એક્સ બરાબર જો ટુ એક્સનો સ્ક્વેર થઈ જાય અહીંયા ટુ એક્સ ટુ એક્સ આપણે લીધા અને આપણે ભાગ કેવા પાડ્યા તો કે પાંચ અને ચાર તો અહીંયા પાંચ આવશે ને અહીંયા કેટલા આવશે ચાર આવશે નિશાની કંઈ તો બે આગળ માઇનસની માઇનસ તો ટુ એક્સ માઇનસ પાંચ અને આને બે બે વડે ભાગી નાખો બે દુ ચાર એટલે હું આવશે એક્સ માઇનસ ટુ તો તમે આ ડાયરેક્ટ બી લખી શકો છો ટુ એક્સ માઇનસ ફાઇવ એક્સ માઇનસ ટુ ઓકે તો જે અહીંયા આપ્યા હોય ટુ એક્સ તો ટુ એક્સ ટુ એક્સ લખી શકો અને પછી નીચે જે ભાગ પાડ્યા છે પાંચ અને ચાર તો પાંચ અને ચાર લખો ઉડાડ દો તો આ આ એક સ્ટેપની અંદર બી લખી શકો અને ભાગ પાડીને પણ લખી શકો તો હવે તમારે આ રીતના ડાયરેક ભાગ પાડતા શીખવાનું છે કે જેથી કરીને આટલી બધી રીત કરવી ન પડે ચલો ફરી એકાદો દાખલો જોઈએ જેમ કે આનું આદ દાખલો જોઈએ તો ટુ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ દસ ઇક્વલ ટુ ઝીરો જુઓ આની અંદર હું ફેરફાર કર્યો તો જે છેલ્લું પદ હતું એની આગળ હું કર્યું માઇનસ કર્યું દસ દૂને વીસ વીસના એવા ભાગ પાડો કે બાદ બાકી કેટલી થાવી જોઈએ એક થાવી જોઈએ તો હવે આપણે શું કરશું તો ટુ એક્સનો સ્ક્વેર ફરી વાર દસ ધૂને વીસ બાદ બાકી કેટલી થાવી જોઈએ એક થાવી જોઈએ તો એની એ જ વસ્તુ પેલી નિશાની હોય એની જ આવે પાંચ એક્સ બીજી ચેન થઈ જાય માઇનસ દસ ઇક્વલ ટુ ઝીરો હવે આના ભાગ પાડીએ આપણે તો આની અંદર જુઓ શું કોમન નીકળશે તો કે ટુ એક્સ ઓલા એક્સ કોમન નીકળશે તો અંદર શું આવશે ટુ એક્સ પ્લસ આની અંદરથી માઇનસ કોમન કાઢો માઇનસ ટુ કોમન નીકળશે ચાર એક્સ છે માઇનસ દસ છે માઇનસ ટુ કોમન ગાઢ નાખો તો અંદર શું આવશે ટુ એક્સ પ્લસ ઇક્વલ ટુ ઝીરો બરાબર આને આપણે લખીએ તો કેમ લખાય એક્સ માઇનસ ટુ અને ટુ એક્સ પ્લસ ઇક્વલ ટુ ઝીરો બરાબર આને તમે ડાયરેક્ટ બી લખી શકો જુઓ અહીંયા હું આપ્યું છે ટુ એક્સ તો ટુ એક્સ ટુ એક્સ ભાગ શેના પાડ્યા પાંચ ચોક વીસ પણ પહેલી નિશાની છે નહીં પ્લસ અને બીજી છે ની માઇનસની નહીં અહીંયા જેવો એ પહેલી આવે ને બીજી એનાથી વિરુદ્ધ કારણ કે અહીંયા માઇનસ છે બરાબર હવે ભાગ પાડ્યા એ લખો તો આપણે કેટલા પાડ્યા પાંચ વીસ બે દૂને ચાર અહીંયા આવશે ટુ એક્સ પ્લસ ફાઇવ અને એક્સ માઇનસ ટુ તો આ ડાયરેક્ટ જવાબ બી લખી શકો તમે તો આ રીતે આપણે અવયવોને આરામથી શીખી શકીએ તમે જો વ્યવસ્થિત આ વિડીયોને જોશો એટલે તમને અવયવો પાડતા આવડી જશે